ગણેશ ગણેશોથી ધોરણ બેમાં હવે આપણે પ્રકરણ છ પગની છાપ લખીશું પાન નંબર બાસઠ પ્રકરણ છ પગની છાપ બાળકો તમે આનો ચોપડીનો ઓડિયો અને વિડીયો જોઈ ગયા હશો જો ભૂલી ગયા હોય તો ફરી તમે એ જોઈ લેજો તમારી ચોપડીમાં એ પ્રમાણે તમારી જે હોય તે તમારે આંખોથી દોરી પૂરી કરવાની છે હવે જુઓ તમને પ્રશ્ન એક આપેલી વસ્તુને આધારે તેમના આકાર સાથે જોડો બાળ મિત્રો તમને અહીં વિવિધ આકારો બતાવ્યા છે જે તમારે ચોરસ ગોળ લંબચોરસ અને ત્રિકોણ સાથે જોડવાના છે તો જો અહીં તમને પેલું ખબર બતાવ્યું છે જે ચોરસ એટલે મેં તેને આ પ્રમાણે ચોરસ સાથે જોડ્યું છે એવી રીતે ગોળને ઘડિયાળ સાથે જોડી છે આ છે લંબચોરસ તો લંબચોરસે આ દેખાય છે સાદડી જેવું તેની સાથે જોડે છે અને ત્રિકોણમાં આ છે તે ત્રિકોણને મેં આ ત્રિકોણ સાથે જોડ્યો છે એવી જ રીતે તમને બીજું ચિત્ર દેખાય છે જો બીજા ચિત્રમાં પણ તમને આ પ્રમાણે જોડવાનું છે ચોરસ વસ્તુ કઈ છે તો રમવાનો પાસો તેને આ વડે જોડવાની છે ગોળને તો રૂપિયાના સિક્કા સાથે જોડવાનું છે ચોર લંબચોરસ ચોરસ છે તે આ તમને કબાટનું ચિત્ર બતાવ્યું છે એની સાથે જોડવાના છે અને ત્રિકોણને આ હેંગર સાથે જોડવાનું છે આ પ્રમાણે તમારે જોડવાનું છે એ જ રીતે તમને નીચે ચોપડીમાં બે ચિત્ર બીજા આપ્યા છે બે ખાનામાં બે ચિત્ર છે એ તમારે ગોળ ત્રિકોણ અને ચોરસ વડે તમારે ઉપર પ્રમાણે જોડવાના છે અને પાન નંબર બાસઠ પૂરું કરવાનું છે પાન નંબર ત્રેસઠ વસ્તુઓને આકાર સાથે જોડો બાળ મિત્રો અહીં મેં ઘણી ઉદાહરણમાં તમને ચિત્ર આપ્યા છે એ ચિત્રને તમારે ગોળ ત્રિકોણ અને લંબચોરસ સાથે જોડવાની છે તો જુઓ અહીં પહેલાં ચોકરણ ટોપી બતાવી છે જે શંકુ આકાર કહેવાય એ ત્રિકોણ સાથે જોડી છે એવી રીતે ગોળ છે પૃથ્વીનો ગોળો છે જેને મેં ગોળ સાથે જોડ્યો છે આ ચાલો આ રમવાની સાપ સીડીનો રમત છે તો એને અમે કેવો આકાર છે એનો ચોરસ દેખાય છે તમે ચોરસ સાથે જોડ્યો છે એ પ્રમાણે આપણો રાષ્ટ્રધ્વજ છે જેનો આકાર લંબચોરસ છે એટલે મેં લંબચોરસ સાથે જોડ્યો છે એવી રીતે તમને સામે પુસ્તક બતાવ્યું છે જે લંબચોરસ છે ગાડીનું ટાયર તે ગોળ છે રમવાનું કેરમ એ તો જોઈને જ ખેલાવશે કે ચોરસ છે અને અહીં તમને ટ્રાફિકની નિશાનું ચિહ્ન બતાવ્યું છે જે ત્રિકોણ છે જે મેં ત્રિકોણ સાથે જોડ્યું છે આ પ્રમાણે તમારે પ્રશ્ન બે જોડવાનો છે હવે જુઓ નીચે પ્રશ્ન ત્રણ તમારો તમને સમગ્ર ચિત્રના આકાર ગણો લખો અને તેમાં રંગ પૂરો બાળ મિત્રો અહીં તમને શું બતાવ્યું છે વિવિધ પ્રકારના આકાર બતાવ્યા છે અને તેનું ચિત્ર ચિત્ર આપ્યું છે એ તમારે બધા આકાર ગણવાના છે અને સામે આપેલા ચોરસમાં તમારે ગણીને લખવાના છે તો જુઓ અહીં તમને ગોળ છે ત્રિકોણ છે લંબચોરસ છે અને ચોરસ છે તો કેટલી સંખ્યામાં ગોળ ત્રિકોણ છે એ તમારે ગણવાના છે અને તમારે લખીને એનો જવાબ તમારે ગોળમાં લખવાનો છે તો જુઓ અહીં આપણે ગોળની સંખ્યા ગણીએ તો ગોળ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ને સત્યાવીસ ગોળ છે કેટલા ગોળ છે આપણા સત્યાવીસ ગોળ છે અહીંયા આપણે સત્યાવીસ લખીએ એવી રીતે આપણે ત્રિકોણ ગણવાના છે ચોરસ ગણવાના છે અને લંબ ચોરસ ગણવાના છે તમારે આ પ્રમાણે મને બધા આકાર ગણવાના છે અને સામે તમારે જવાબ લખવાના છે અને જવાબ લખીને તમારે ચિત્રમાં રંગ પૂરવાનો છે જુઓ તમારે બધામાં એક જ સરખો રંગ પૂરવાનો નથી જો ગોળ છે તો ગોળમાં તમારે એક સરખો રંગ પૂરવાનો છે પણ બધા આકારમાં અલગ અલગ રંગ નથી પૂરવાના જો તમે ગોળમાં લાલ રંગ પૂરો તો તમારે ગોળમાં બધા જ ગોળમાં લાલ રંગ પૂરવાનો છે જો ત્રિકોણમાં તમે લીલો રંગ પૂરો તો બધા જ ત્રિકોણમાં તમારે લીલો રંગ પૂરવાનો છે જો તમે ચોરસમાં પીળો રંગ પૂરો તો તમારે બધા ચોરસમાં પીળો રંગ પૂરવાનો છે અને ત્રિકોણમાં જો તમે લીલો રંગ પૂર્યો હોય તો લીલો રંગ પૂરજો લંબ ચોરસમાં તમારે વાદળી રંગ કરવાનો હોય તો વાદળી રંગ કરજો મતલબ કે તમારે જે આકાર છે એ આકારમાં તમારે મનગમતા રંગ પૂરવાના છે અને જે આકારમાં જે રંગ પૂરો એ જ રંગ પૂરવાના છે બધા આકારમાં અલગ અલગ રંગ પૂરવાના નથી એ પ્રમાણે તમારે ચિત્ર દોરવા ચિત્રમાં ચિત્ર ગણવાના છે આકાર ગણવાના છે અને ચિત્રમાં રંગ પૂરવાના છે પ્રશ્ન ચાર સમાન આકાર સામે ખરાની નિશાની કરો બાળ મિત્રો અહીં તમને ગોળ દર્શાવ્યું છે નહીં તમારે જ્યાં ગોળ હોય ત્યાં તમારે ખરાની નિશાની કરવાની છે જો અહીં ગોળ છે રૂપિયા મેં ગોળની નિશાની કરી છે એવી રીતે અહીં ત્રિકોણ છે તો ત્રિકોણમાં શું દેખાય છે તમને ચિત્રમાં તો આ બે આકાર ત્રિકોણના છે એટલે મેં અહીં ખરાની નિશાની કરી છે એવી જ રીતે તમને સામે પણ ચિત્ર આપ્યા છે લંબચોરસનું છે લંબ ચોરસ જ્યાં દેખાય તો તમારે ખરાની નિશાની કરવાની છે એવી રીતે ચોરસ ચોરસમાં રમવાનો પાસો દેખાય છે તો રમવાના પાસા ઉપર મેં ખરાની નિશાની કરી છે એ જ પ્રમાણે તમારે તમારો પ્રશ્ન પાંચ જોવાનો છે પ્રશ્ન પાંચમાં શું કીધું છે સૂચના મુજબ રંગ પૂરો જો તમે આગળ જુઓ તો મેં અહીં ચોરસમાં વાદળી રંગ પૂરવાનો છે ગોળમાં લીલો રંગ પૂરવાનો છે ત્રિકોણમાં લાલ રંગ પૂરવાનો છે અને લંબચોરસમાં પીળો રંગ પૂરવાનો છે અને તમને અહીં સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં તમારે જે રંગ તમને કીધા છે આકારમાં એ રંગ તમારે પૂરવાના છે મેં અહીં થોડા આકારમાં રંગ પૂરી તમને બતાવ્યા છે કે જો વાદળી રંગ કીધો છે એ મેં ચોરસમાં પૂર્યો છે પછી લંબચોરસમાં પીળો રંગ મેં પૂર્યો છે ગોળમાં લીલો રંગ પૂર્યો છે અને ત્રિકોણમાં લાલ રંગ મેં પૂરીને બતાવ્યો છે તમને તમારે આ પ્રમાણે જે આકારમાં જે રંગ કીધો હોય એ રંગ તમારે લઈને આ ચિત્ર તમારે રંગ વડે પૂરું કરવાનું છે પાન નંબર પાસઠ વિવિધ આકારોના ઉપયોગથી ચિત્ર પૂર્ણ કરો તથા રંગ પૂરો તમને અહીં ઉદાહરણ આપ્યું છે જો તમને અહીં એક ચિત્ર દોરીને બતાવ્યું છે એ ચિત્ર જો તમારે અહીં સામે ચિત્ર દોરવાનું હતું મેં અહીં તમને દોરીને બતાવ્યું છે ને એમાં તમને રંગ પૂરીને પણ બતાવ્યા છે તો એ પ્રમાણે તમારે નીચે બીજા ચિત્ર આપ્યું છે જો તમને આ ચિત્ર દોરીને આપ્યું છે તમારે એની સામે એના જેવું ચિત્ર દોરવાનું છે અને તેમાં તમારે રંગ પૂરવાના છે એવી જ રીતે તમને નીચે ચિત્ર આપ્યું છે તેમાં પણ મેં અહીંયા તમને દોરીને આપ્યું હતું સામે મેં દોરીને બતાવ્યું છે એમાં પણ તમારે રંગ પૂરવાનો છે અને આ ચિત્ર બીજું નીચે આપ્યું છે ચાર નંબર પર એમાં પણ મેં તમને સામે દોરી બતાવ્યું છે અને તેમાં તમારે રંગ પૂરવાનો છે તો આ પ્રમાણે તમારે પાન નંબર પાંસઠ ઉપર જે ચિત્ર આપ્યા છે એ ચિત્રમાં તમારે એના જેવું ચિત્ર સામે દોરવાનું છે અને તેમાં તમારે મનગમતા રંગ પૂરવાના છે